નમસ્તે મિત્રો, મારું નામ છે ડૉક્ટર અશોક રૂઘાણી. હું સેક્સ્યોલોજિસ્ટ ડૉક્ટર છું, અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. 40 વર્ષ થયા હું મેડિકલ પ્રેક્ટિસ કરું છું. આજે આપની સાથે હું જાતિ સમસ્યા વિશે થોડું મારું નોલેજ શેર કરીશ. જાતિ સમસ્યા પુરુષોમાં પણ હોઈ શકે, સ્ત્રીમાં પણ હોઈ શકે, અથવા તો દંપતિના પ્રોબ્લેમ પણ હોઈ શકે. જાતિ સમસ્યા એક એવી વાત છે કે જેમાં આપ કોઈની સાથે બીજા સાથે શેર ના કરી શકો અને એની સાથે આપણને ખૂબ જ તકલીફ થાય. પુરુષના જાતિ સમસ્યા વિશે વાત કરીએ તો પુરુષને શીઘ્રપતનની તકલીફ આપણા દેશમાં ખૂબ જ વધારે છે. શીઘ્રપતનને હિસાબે એ સંતોષકારક સેક્સ ના માણી શકે, એને હિસાબે એને તણાવ રહે, અને તણાવને હિસાબે એ પછી ઉત્થાનમાં પણ તકલીફ થાય, અને એને હિસાબે એના પાર્ટનર અથવા એની વાઇફને જાતિ સમસ્યાને હિસાબે સંતોષકારક સેક્સ ના આપી શકે. ઉત્થાન ન થાય એ મોટું તકલીફ છે. સામાન્ય રીતના ઉત્થાન ન થવાના ઘણા કારણો હોય. નાની ઉંમરમાં પરફોર્મન્સ એન્ઝાયટી કહેવાય, એટલે એક જાતનું ડર હોય કે મારાથી સેક્સ નહીં થઈ શકે તો મારો પાર્ટનર શું માનશે. એ એક બહુ કોમન પ્રોબ્લેમ આપણા દેશમાં છે કે ઓવર એક્સપેક્ટેશન બહુ હોય. ઘણીવાર લગ્નના શરૂઆતમાં ઓવર એક્સપેક્ટેશન હોય, બહુ પોર્નોગ્રાફી જોઈ હોય બંને પાર્ટનર અથવા એક પાર્ટનર, એના હિસાબે પણ ઓવર એક્સાઇટમેન્ટ અને ઓવર એક્સપેક્ટેશન હોય. ઉત્થાન થવામાં, જાતિ સમસ્યામાં, મેડિકલ પ્રોબ્લેમમાં આપણે કહીએ તો ડાયાબિટીસ બહુ મુખ્ય કારણ છે. બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ હાઈ, મોટાપણું અથવા ઓબેસિટી, થાઇરોઇડ પ્રોબ્લેમ, ટેસ્ટોસ્ટેરોન લો પ્રોબ્લેમ, સ્ટ્રેસ, ટેન્શન, વરી અથવા ઘણી બધી મેડિસિન આપણે લેતા હોઈએ, ઘણીવાર આપણને ખ્યાલ ન હોય પણ મેડિસિનની સાઈડ ઇફેક્ટ્સને હિસાબે પણ આપણને જાતિ સમસ્યા થાય. આ બધાનો ઇલાજ તમે ડૉક્ટરની કન્સલ્ટેશન કરીને લઈ શકો. સામાન્ય રીતના સેક્સોલોજિસ્ટ ડૉક્ટર બધું જ પ્રાઇવેટ રાખે, તમારે એમની સાથે ખુલ્લા મને ડિસ્કશન કરી શકાય. હું બધા કપલને એવી સલાહ આપું છું કે કોઈ પણ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હસબન્ડનો હોય અથવા વાઇફનો હોય, હસબન્ડ વાઇફે બંને સાથે ડૉક્ટર પાસે આવવું જોઈએ, જેથી કરીને ડૉક્ટર તમારું બંનેનું કાઉન્સેલિંગ કરીને સાચી સલાહ આપી શકે. સ્ત્રીને મુખ્યત્વે લગ્ન પછીના પ્રોબ્લેમમાં સંભોગ વખતે દુખાવો થવો, સંતોષકારક સેક્સ ના થવું, અથવા તો માસિકને હિસાબે એમને તકલીફ થતી હોય, એને હિસાબે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ આવતા હોય, અથવા તો કાંઈ મેડિકલ પ્રોબ્લેમ હોય, સ્ત્રીઓને થાઇરોઇડનો પ્રોબ્લેમ બહુ કોમન હોય, ઇન્ફર્ટિલિટીને હિસાબે ઘણા બીજા પ્રોબ્લેમ ઉદ્ભવતા હોય, આ બધા જ પ્રોબ્લેમનું સમાધાન ડૉક્ટરની સલાહ લેવાથી થઈ શકે. ખુલ્લા મને ડૉક્ટર પાસે હસબન્ડ વાઇફ સાથે થઈને આવો તો ઘણા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે. મેનોપોઝલ સ્ત્રીઓને ખાસ કરીને સંભોગ વખતે દુખાવો બહુ થાય, અથવા તો સ્ત્રીઓને સેક્સ્યુઅલ ઈચ્છા ઘટી જાય, અથવા તો સ્ત્રીઓને ડર હોય કે મેનોપોઝમાં આવી ગયો એટલે હવે સેક્સ કરવાની જરૂર નથી, એ બધું મનમાંથી કાઢી નાખો. અને સેક્સની કાંઈ એક્સપાયરી ડેટ હોય નહીં. હસબન્ડ વાઇફે આનંદથી ખૂબ જ ખુલ્લા દિલથી સેક્સ માણવાથી તમારું લગ્ન જીવન સંતોષકારક અને સુખી થાય. અને એના માટે તમને કાંઈ પણ જરૂર હોય તો તમે મેડિફ્લેમની ઓનલાઈન કન્સલ્ટેશન સર્વિસ અવેલેબલ છે. મેડિફ્લેમની વિડીયો કોન્ફરન્સથી પણ કન્સલ્ટેશન સર્વિસ લઈ શકાય, અથવા તો મેડિફ્લેમ થ્રુ તમે એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરાવીને પણ આવી શકો. ઘણા બધા મિથ્સ અથવા તો અંધશ્રદ્ધા હોય છે આપણા દેશમાં. હસ્તમૈથુન કરવાથી નસો નબળી પડી ગઈ છે, અથવા તો મારું અંગ નાનું છે, એ બધી અંધશ્રદ્ધામાંથી હવે નીકળી જાઓ. ડૉક્ટરની સલાહ લ્યો. સાઇઝ ઓફ ધ પેનિસ અથવા તો પેનિસની સાઇઝ સાથે કાંઈ સંબંધ નથી, ફંક્શન સાથે સંબંધ છે. તો એ સમજીને તમારે આગળ વધવું જોઈએ. મનમાં ખોટી નેગેટિવિટી નહીં રાખો. સેક્સનું રિલેશનશિપ તમારા માઇન્ડ સાથે ખૂબ જ છે, એટલે મનથી તમે ઓપન રહેશો તો જ તમે આનંદ માણી શકશો. જાતિ સમસ્યામાં માઇન્ડ, બોડી અને રિલેશનશિપ, આ ત્રણેય વસ્તુ હેલ્ધી હોવી જોઈએ. માઇન્ડ તમારું ક્લિયર હોવું જોઈએ, તમને કોઈ પણ જાતના મેડિકલ પ્રોબ્લેમ ના હોવા જોઈએ, અને હસબન્ડ વાઇફના રિલેશનશિપ એકદમ ઓપન અને સારા હોવા જોઈએ, જેથી કરીને તમે સુખ માણી શકો. અને આમાં કાંઈ પણ તકલીફ હોય તો તમે ડૉક્ટરને એપોઇન્ટમેન્ટ લઈ અને જરૂર આવી શકો છો. તમને સલાહ સાચી આપશું અને આમાં દવા પણ આવે છે, અને દવાની સાઇડ ઇફેક્ટ તમને શું થાય છે અને શું નથી થતી એ પણ ડૉક્ટર સમજાવી શકે. તો જરા પણ સંકોચ વગર ડૉક્ટરની સલાહ લઈ, સેક્સોલોજીસ્ટ, ક્વોલિફાઇડ સેક્સોલોજીસ્ટની સલાહ લઈ અને તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો, જેથી કરીને તમારું લગ્ન જીવન સુખી થાય. Good luck, all the best.